ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન એકમ કસોટી તમારી જે ઓગસ્ટ બે હજાર બાવીસની દ્વિતીય એકમ કસોટી છે તેનું પચીસ ગુનો આપણે સંપૂર્ણ સોલ્યુશન મનોવિજ્ઞાનનો આ વિડીયોની અંદર જોવાના છીએ જો તમારે અન્ય વિષયના પેપર સોલ્યુશન જોતા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો એ વિડીયો પણ જોઈ લેજો સૌપ્રથમ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મનોવિજ્ઞાનની જે એકમ કસોટી છે ઓગસ્ટ બે હજાર બાવીસની તેના દરેક પ્રશ્નોના જબો તમને આ વિડીયોમાં જોવા મળશે તો ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પણ આવો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌ પ્રથમ તમને મળે

તમારામાં સારી સ્કિલ છે પણ તમારા લેવલ મુજબ સાચું અને સારું ગાઈડલાઇન્સ નથી મળી રહ્યું જેથી તમે પાછળ રહી જાઓ છો શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી કે પછી ભણવાની સાથે સાથે મજા નથી આવતી તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરવામાં આવશે આ કોઈપણ પ્રકારની તમારી જે તકલીફો છે તેનું સમાધાન એબીસી ક્લાસીસમાં તમને મળશે ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે જો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માંગો છો તો આજે જ એબીસી ક્લાસીસમાં જોડાવો વધુ વિગતવાર માહિતી માટે એબીસી ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હા એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ વિભાગ એ છે જેની અંદર પાંચ એમસીક્યુ વિકલ્પો આપેલા છે તે દરેકે દરેક પાંચ પ્રશ્નોનું આપણે શાંતિથી જે છે વિકલ્પો જે છે સોલ્યુશન સાથે જોવાના છીએ એટલે ખાસ તમે અહીંયા વિડીયોની અંદર જ આ બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે પહેલો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર તમે વાંચી શકો છો કે બુદ્ધિ અંગેનો ત્રિપરિણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો હતો તો બુદ્ધિ અગ્યનો ત્રિપરિણાત્મક સિદ્ધાંત આપણે જાણીએ છીએ કોણે આપ્યો હતો ગિલફર્ડે આપ્યો હતો તો પહેલામાં જવાબ આવશે બ ગિલફર્ડ બરાબર છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાર વિકલ્પ આપેલા છે થર્સ્ટન ગિલફર્ડ સ્પીયરમેન અને ગાર્ડનર તો આમાં આપણો સાચો જવાબ જે આવશે એ આવશે ઓપ્શન બી ગિલફર્ડ જેણે બુદ્ધિ અંગેનો ત્રિપરિણાત્મક સિદ્ધાંત આપ્યો હતો બીજો પ્રશ્ન છે માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે આઈક્યુ કેટલો હોય છે જેની માનસિક પડકારૂપ બુદ્ધિ હોય છે તે વ્યક્તિનો તો તે વ્યક્તિનો આઈક્યુ જે છે એટલે કે બુદ્ધિ આંક જે છે એ સિત્તેરથી નીચે હોય છે એટલે આપણો જવાબ શું આવશે ઓપ ઓપ્શન બી સિત્તેરથી નીચે ક્લિયર પ્રશ્ન નંબર ત્રણ સંપન્ન વ્યક્તિઓની અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે શરૂ કર્યો હતો કોણે શરૂ કર્યો હતો એ શરૂ કર્યો હતો એટલે યા જવાબ આવશે ઓપ્શન સી ટર્મન ક્લિયર ચોથો પ્રશ્ન મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું પ્રક્રિયા મનોવલણ પ્રતિક્રિયા કે અપેક્ષા તો તમને અહીંયા શું કીધું છે મનો શારીરિક વર્તનની તો એ માટેની માનસિક તત્પરતા શું આવે ભાઈ મનોવલણ આવે બરાબર તો આમાં જવાબ આવશે મનોવલણ આગળ પ્રશ્ન નંબર પાંચ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માનવીના મનમાં દ્રઢ થયેલા ખોટા ખ્યાલ હોય એને શું કહેવાય તો એને શું કહેવાય પૂર્વગ્રહ કહેવાય ભાઈ ક્લિયર દરેકના જવાબો તમે પાંચે પાંચના જે છે ખાસ તમે જોઈ શકો છો હું અહીંયા તમને બતાવી દઉં પાંચે પાંચના આપણે અહીંયા જવાબો ટીક કર્યા છે બધામાં જવાબ શું આવે છે ઓપ્શન બી આવે છે જ્યારે જે પ્રશ્ન નંબર ત્રણ છે એની અંદર ઓપ્શન સી એટલે કે ક જવાબ આવે છે બરાબર તો ખાસ આ યાદ રાખજો તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે આગળ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિભાગ બી જેની અંદર અહીંયા તમને પાંચ પ્રશ્નો આપ્યા છે દરેકના કેટલા માર્ક્સ છે એક ગુણ છે એટલે ટોટલ આ પાંચ માર્ક્સના પાંચ પ્રશ્નો છે દરેકના એક એક માર્ક્સ એટલે આખો વિભાગ બી પાંચ માર્ક્સનો છે જેની અંદર પહેલો જ જે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો તેનું નામ લખવાનું છે બરાબર છે તમે તમને યાદ હોવું જોઈએ કે ભાઈ બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત જે છે એ બ્રિટનના વૈજ્ઞાનિક ચાર્લ્સ પિયરને કર્યો હતો કોણે કર્યો હતો ચાર્લ્સ પિયન તમારે આખું નામ લખવાનું છે ચાર્લ્સ પિયરન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બીજો પ્રશ્ન જેની અંદર એમ કીધું છે કે શાબ્દિક કસોટી કોને કહેવાય બરાબર છે તો શાબ્દિક કસોટીની અંદર તમારે જવાબમાં લખવાનું કે શાબ્દિક કસોટી જે છે એની અંદર માત્ર લેખિત પ્રશ્નો અને લેખિત જવાબ આપવાના હોય તેવી કસોટીને આપણે કેવા આપણે કસોટી કહીશું તો શાબ્દિક બરાબર છે જેની અંદર માત્ર પ્રશ્નોનો જવાબ જે છે પ્રશ્નો જે છે એ જવાબ જે છે એ માત્ર કેવા સ્વરૂપે હોય લેખિત સ્વરૂપે હોય તેને આપણે શાબ્દિક કસોટી કહીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠ જેની અંદર એમ કીધું છે આર પી પૂરું નામ લખવાનું છે બરાબર છે તો હું એ તમને જણાવી દઉં આર પી એમનું પૂરું નામ જે છે એ શું થશે તો આ રીતે તમારે આખું વાક્ય લખવું પડશે રિયાન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ ઓકે આ રીતે આખું નામ લખવાનું છે રિએન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ આપણે ટેક્સ્ટબુકની અંદર પણ આપેલું છે તમને આવડતું જ હશે આગળ પ્રશ્ન નંબર નવ જે છે એની અંદર એમ કીધું છે કે મનોવલણ પરિવર્તનની રીતો જણાવો તો તમને જણાવી દઉં કે ભાઈ મનોવલણ પરિવર્તનની રીતો ટોટલ કેટલી છે ચાર છે બરાબર તો આ ચારે ચાર રીતો આપણે અહીંયા લખીશું સૌ પ્રથમ આપણે લખીએ તો શિક્ષણ આવશે જે મનોવલણ પરિવર્તનની રીત છે શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા જૂથ ચર્ચા અને ચોથી આવશે કાયદાઓ બરાબર છે તો યાદ રાખજો મનોવલન પરિવર્તનની કેટલી રીતો છે ચાર રીતો છે કઈ કઈ શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ છે પ્રશ્ન નંબર દસ શિક્ષણનું પુનગઠન એટલે શું તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને સો ટકા આવડતો હશે ન આવડતો હોય તો આના જવાબની જે પીડીએફ છે સોલ્યુશનની એ પીડીએફની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું જેમાં દરેક આ પેપરમાં જેટલા પણ પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે એ તમે નીચે લિંક આપી છે મેં બ્લુ કલરની તમને લિંક મળી જશે ત્યાંથી એ લિંક પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી દેજો જેથી તમે આરામથી એક્ઝામમાં જે છે સારી રીતે તૈયારી કરી શકો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિભાગ સી જેની અંદર બે ગુણના બે પ્રશ્નો છે એટલે કે ટોટલ વિભાગ સી જે છે એ કુલ ચાર ગુણનું છે જેની અંદર બે પ્રશ્નો છે ખાસ તૈયાર કરી દેજો બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો તો આપણે તો આઈક્યુ દાખલા તરીકે આપણે એક આઈક્યુનો એક દાખલો લઈએ તો આપણે માની લઈએ કે આ આંખ જે છે એકસો આઠ છે અને એક ઉદાહરણ આપી દઈએ કે ભાઈ નેવ છે તો આઈક્યુનું જે સૂત્ર છે એમાં આ રીતે ગુણ્યા સો કરવા પડે એટલે આનો જવાબ શું આવશે એકસો વીસ આનો આઈક્યુ કેટલો થયો એક એક્ઝામ્પલ લીધું બરાબર છે આના સંપૂર્ણ જવાબ સાથેની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય સોલ્યુશનની પીડીએફ તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરી દેજો જ્યાંથી તમને પીડીએફ પણ મળી જશે અને અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો પણ તમને ત્યાંથી મળી જશે તો એ પણ ખાસ જોવાનું ભૂલતા નહીં બારમો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી દેજો પૂર્વગ્રહો વિષયક જન્મા ચક્ર જે છે એ આખું તમારે એના વિશે સમજટ આપવાની છે આગળ ત્રણ ગુણનો પ્રશ્નો છે વિભાગ ડીની અંદર જેની અંદર અથવામાં પ્રશ્ન છે બેમાંથી તમારે કોઈપણ એક પ્રશ્ન લખવાનો છે જ્યારે ચૌદમાં પ્રશ્ન છે ફરજિયાત છે બરાબર તો જોઈ લઈએ પ્રશ્ન સામાન્ય જન્મ સમુદાયમાં તો તમને એમ કીધું છે કે ભાઈ સામાન્ય જે જનસમુદાય હોય છે એની અંદર બૌદ્ધિલબ્ધા વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતી કોષ્ટક છે એનું આખું તમારે અહીંયા વર્ણન કરવાના રહેશે જો એ પ્રશ્ન ન લખો તો એની અથવામાં જે પ્રશ્ન છે વેક્સલનની પુખ્ત વ્યની વ્યક્તિઓ માટેની જે કસોટીઓ છે એ શક્સીમાં માહિતી આપીને તમે સમજાવી શકો છો મોસ્ટ એમ્પી પ્રશ્ન ખાસ તૈયાર કરજો પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવતો આ સંપૂર્ણ દરેક પ્રશ્નોના વિગતવાર જવાબો સાથેની જે સોલ્યુશનની પીડીએફ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ જેની અંદર પાંચ ગુણનો પ્રશ્ન છે અથવામાં પ્રશ્ન છે બંને પ્રશ્નો ખૂબ જ ઉપયોગી છે આ પ્રશ્ન એકમ કસોટી તો બરાબર છે પરંતુ તમારી જે પ્રથમ વાર્ષિક પરીક્ષા છે આવનારી જે બોર્ડની પરીક્ષા છે તે બંને માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલે દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ તૈયાર કરી દેજો જેની અંદર પહેલો પ્રશ્ન જે છે કે ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત એ તમારે વારંવાર પૂછાતો હોય છે અને પૂર્વગ્રહો ઘટાડવાની રીત પૂર્વગ્રહનો પ્રશ્ન સો ટકા હશે બે ગુણનો હોય કે ત્રણ ગુણનો હોય કે પાંચ ગુણનો આ પ્રશ્ન પૂછાતો જ હોય છે પૂર્વગ્રહ ઘટાડવાની તમારે પહેલાં તો રીત જણાવી દેવાની અને એમાંથી તમારી જે ઈચ્છા હોય તે ગમે તે બે રીતો વિસ્તૃત સમજાવવાની રહેશે સોલ્યુશનની પીડીએફ જે છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો અને અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો પણ તમને ત્યાંથી મળી જશે અન્ય વિષય તમારા અંગ્રેજી જે છે બીજા ઘણા બધા વિષયો છે જે છે એકમ કસોટી ઓગસ્ટ બે હજાર બાવીસના તમામ વિષયના પેપર સોલ્યુશન તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ જોઈ લેજો આ વિડીયોની અંદર આપણે પચ્ચીસ ગુણનું ઓગસ્ટ બે હજાર બાવીસની એકમ કસોટી ત્યાંનું સંપૂર્ણ સો ટકા સચોટ સોલ્યુશન જોયું વિડીયો તો વિડીયોને લાઇક કરજો ચેનલ તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વધુમાં હોય આ વીડિયોને શેર કરવાનું ભૂલતા નહીં